नमस्कार, ऑनलाइन क्लास में आपनों स्वागत है। आज नो आपनों टॉपिक छे आरसीसी लिंटल अने सनशेड। एटले आपणे लिंटल अने सज्जा विषे आपणे आज डिटेल में चर्चा करीशुं। आपणे आनुं ड्रॉइंग जे छे ए मैं तमने अगाउ पण वात कीधी एम अगाउ लेक्चर प्रमाणे के ड्रॉइंग दौड़ता तो बधाने आवड़े छे ऑटोकेडमां अथवा तो ड्रॉइंग शीटनी अंदर। तो सौथी पहेला आपणे आ जे ड्रॉइंग छे ए शुं कहेवा मांगे छे एने आपणे विस्तारथी समझीशुं। આપણે આજે ડ્રોઈંગની અંદર તમને પહેલો ભાગ જે દેખાય છે એમાં અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ બે દિવાલ વચ્ચેનું અંતર હોય એને આપણે સ્પાન કહીએ છીએ, બરાબર છે? તો સ્પાનનું માપ જે આપેલું છે 2000 mm, આ જે આખે આખું છે લોન્જિટ્યુડનલ સેક્શન છે। દિવાલ છે એની પહોળાઈ પણ બંને આપી દીધેલી છે, બંને બાજુ 300ની છે। અને અહીંયા જે 300નું જે માપ આપેલું છે એ બેન્ટ અપ બાર, અને 300 જે સળીઓ દેખાય છે એનું આપણે માપ આપેલું છે કે ત્યાંથી બેન્ડ વળેલો સળીઓ છે। અને જે લિન્ટલની જે પહોળાઈ જે છે એ 250ની આપેલી છે, અને 50 50 50 બોટમ અને 25 ઉપર અને ડાબી બાજુ દિવાલની સાઈડ પણ 50। આ જે છે માપ આપેલા છે એ કવરના માપ આપેલા છે, દિવાલથી સ્ટીલનું જે અંતર છોડેલું છે એ। હવે આની અંદર તમે જોશો તો જે સ્ટીરપ છે એ 8 mm ડાયાની 200 cm to cm આપેલી છે એવરેજલી, બરાબર છે? હવે જે આ જે ક્રોસ સેક્શન દેખાય છે, ક્રોસ સેક્શન એટ મિડ સ્પાન એટલે કે વચ્ચેથી ક્રોસ સેક્શન લીધેલું છે BB, અને એક આ બાજુનું છે ક્રોસ સેક્શન એટ સપોર્ટ AA। હવે આ મેં તમને કીધું હતું અગાઉ એ પ્રમાણે મિડલમાં છે એક ક્રોસ સેક્શન લીધું છે, અને જે જગ્યાએ સપોર્ટ છે એ જગ્યાએ એક ક્રોસ સેક્શન લીધું છે। એ તમને દેખાડી દઉં ડ્રોઈંગમાં, એક મિડલમાં લીધું છે, અહીંયા બી અને બી માપ દેખાડેલો છે અને ક્રોસ સેક્શન લાઇન દર્શાવેલી છે, એટલે વચ્ચેથી એક ક્રોસ સેક્શન લીધેલું છે એ આપણું થઈ ગયું મિડ સ્પાનવાળું। અને આ એક જે છે સપોર્ટ એટ સપોર્ટમાં એ અને નીચે પણ એ દર્શાવેલું છે, આ જગ્યાએથી એક ક્રોસ સેક્શન લીધેલું છે એ આપણે થઈ ગયું ક્રોસ સેક્શન એટ સપોર્ટ AA। ઓકે, તો આ બે ક્રોસ સેક્શનની અંદર તમે જુઓ છો તો 200x250નું જે છે બીમ એની અંદર 8 mm સ્ટીરપ આપેલી છે, બંનેમાં ક્રોસ સેક્શનની અંદર એન્કર બાર્સ આપેલા છે 10 mm બે સળિયા છે બંનેમાં। જ્યારે ક્રોસ સેક્શન મિડલમાં છે અહીંયા એમાં ઉપર ફક્ત બે જ સળિયા છે, જ્યારે એટ સપોર્ટ જે છે ક્રોસ સેક્શન AA સેક્શનની અંદર એની અંદર એક એક્સ્ટ્રા વચ્ચેનો બેન્ટઅપ બાર 12 mm નાખેલું છે। મેં તમને જે કીધું હતું અહીંયા કે 300ની જગ્યા છોડીને અહીંયા બેન્ટઅપ બાર આવે છે, બરાબર છે? તો આ જે બેન્ટઅપ બાર છે એ એક્સ્ટ્રા વચ્ચે ઉપર ટોપમાં નાખેલું છે, જ્યારે નીચે બોટમની અંદર મેઇન બાર છે 12 mm સળિયા છે એ 3 mm છે, બરાબર છે? એવી જ રીતે ક્રોસ સેક્શન એટ સપોર્ટની અંદર મેઇન બારના સળિયા જે છે 12 mm એ નીચે બે આપેલા છે। તો આ થઈ ગયું આપણે લોન્જિટ્યુડનલ સેક્શન। હવે આપણે એને ડિટેલમાં પ્લાન જોઈશું। આ એક પાછો લોન્જિટ્યુડનલ સેક્શન લિન્ટલનું છે, એમાં તમે જોઈ શકો છો વચ્ચેનું જે માપ છે સ્પાનનું 2000 છે ક્લિયર સ્પાનનું, અને સેન્ટર ટુ સેન્ટર દિવાલનું માપ છે 2300 આપેલું છે। આની જે પહોળાઈ છે લિન્ટલની એ 200ની છે, બંને બાજુ કવર આપ્યું છે 25 25 નું, એટલે વચ્ચેનું જે સ્ટીલનું માળખું થઈ ગયું આપણું 150નું થઈ ગયું છે। ત્યાર પછી જે અહીંયા ઉપરથી સ્ટાર્ટ કરીએ તો મેઇન રેઇનફોર્સમેન્ટ છે એ 12 mm ડાયા છે અને 3 9 સળિયા છે। ત્યાર પછી હેંગર રોડ છે ઉપરમાં ટોપમાં, એ 10 mm ડાયામાં 2 9 સળિયા છે, અને વચ્ચેના જે ઉપા છે વર્ટિકલ લાઇન છે એ આપણે સ્ટીરપ છે એટલે કે રિંગ છે એ 8 mm 175 mm સેન્ટર ટુ સેન્ટરનું માપ આપેલું છે। ત્યાર પછી નીચે આપેલું છે મેઇન રેઇનફોર્સમેન્ટ બાર જે છે મેઇન સ્ટીલ છે એ 12 mm 5 9 સળિયા આપેલા છે। ત્યાર પછી આપણે એનો પ્લાન જોઈશું લિન્ટલ એન્ડ સનશેડનો।
તેનો પ્લાનમાં જોઈએ તો ઉપરથી તમે જોઈ શકો છો, એમાં આપણે દર્શાવેલું છે મેઇન રેન્ફોર્સમેન્ટ છે 12 mm ના 3 નંગ સળિયા નાખેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. એક ઉપરનું છે, એક વચ્ચે મિડલમાં છે અને એક નીચેની બાજુ છે, 3 સળિયા છે. ત્યાર પછી જે નાના સળિયા છે એ મેઇન રેન્ફોર્સમેન્ટ બાર જે છે એ 12 mm ના 2 નંગ સળિયા છે. આ જે નાના સળિયા દેખાય છે તમને, એ જે સળિયા છે એ 2 સળિયા છે. ત્યાર પછી વચ્ચે વર્ટિકલ લાઇન છે, એ સ્ટીરપ છે, એ 175 mm ની આ સેન્ટર ટુ સેન્ટર માપ આપેલું છે. હવે અહીં નીચે અમુક અમુક જે વર્ટિકલ લાઇન છે નીચે સુધી અમુક અમુક ખેંચેલી છે, તો એ છે ને એમાં એ દર્શાવે છે કે એક જે હાઉ દિવાલ સુધી પહોંચાડેલું છે એ મેઇન રેન્ફોર્સમેન્ટ છે, 10 mm નો સળિયો છે, એ 460 mm સેન્ટર ટુ સેન્ટર માપ આપેલું છે. એ સળિયા તમે અહીંયા જોઈ શકો છો, 1, 2, 3, 4, 5, 6 અને 7 સળિયા છે. ત્યાર પછી એનાથી સહેજ ઓછી લંબાઈના સળિયા જે છે એ આપણે મેઇન રેન્ફોર્સમેન્ટ 10 mm ના સળિયા છે, એનું માપ પણ 460 બાય 70 ટુ સેન્ટર છે. ત્યાર પછી જે મેઇન જે બાર હોય એ સિવાયના જે આડા બીજા સળિયા આવે એને આપણે ડિસ્ટ્રીબ્યુશન બાર તરીકે ઓળખીએ છીએ. એ મેઇન રેન્ફોર્સમેન્ટ જે બાર આવે એની કરતાં ઓછા ડાયના હોય તો એનું ડિસ્ટ્રીબ્યુશન જે સળિયા છે એ 8 mm ના નાખેલા છે. હોરિઝોન્ટલ જે લાઈન તમને દેખાય છે આડી, એ જે છે ડિસ્ટ્રીબ્યુશન બાર, એનું માપ સેન્ટર ટુ સેન્ટર 300 mm આપેલું છે. તો આ થઈ ગયું આપણે પ્લાન લિન્ટલ અને સનશેડનું. ત્યાર પછી આ જોશો ને તો ક્રોસ સેક્શન લિન્ટલ સનશેડ એટ મિડ સ્પાનનું ક્રોસ સેક્શન છે, બરાબર. દિવાલ અને છજ્જા સાથેનું ક્રોસ સેક્શન આખે આખું છે, તો આની અંદર દિવાલ પણ આવી જશે. ત્યાર પછી 900 ની લંબાઈનું એ છજ્જું દોરેલું છે એ પણ આવી જશે. અને આની અંદર તમે જોશો તો દિવાલની અંદર જે રિંગ ફિટ કરેલી છે એની અંદર ટોપની અંદર હેંગર રોડ 10 mm ના 2 નંગ સળિયા નાખેલા છે, બોટમની અંદર કુલ 5 સળિયા છે, એ આપણે મેઇન રેન્ફોર્સમેન્ટ બાર થશે 12 mm ના 5 નંગ સળિયા. ત્યાર પછી જે છે એ સ્ટીરપ છે 8 mm ની છે રિંગ, 175 mm સેન્ટર ટુ સેન્ટર માપ રાખેલું છે. ત્યાર પછી દિવાલથી જે આગળનો ભાગ છે 900 નો, એની અંદર તમે જોઈ શકો છો તો જે લંબાઈની દિશામાં જે 12 સળિયો કાઢેલો છે એ મેઇન રેન્ફોર્સમેન્ટ બાર છે, એ 10 mm નો છે, એનું માપ છે સેન્ટર ટુ સેન્ટર 460 સ્પેસિંગનું માપ છે. હવે દિવાલની સાઈડમાં જે છજ્જું છે એની થિકનેસ છે એ 100 રાખવામાં આવેલી છે, અહીંયા તમે જોઈ શકો છો. અને સાવ છેડેનો ભાગ આવે ત્યાં પહોંચતા એ થિકનેસ છે એ ઘટીને 50ની થઈ જાય છે. પછી આ જે મેઇન રેન્ફોર્સમેન્ટ બાર છે એની અંદર ડિસ્ટ્રીબ્યુશન બાર આપેલા છે, ગોળ ટપકા તમે જોઈ શકો છો, 4 જે છે દેખાય છે. એ ડિસ્ટ્રીબ્યુશન બાર છે 8 mm ના છે, 300 mm સેન્ટર ટુ સેન્ટર એનું માપ આપેલું છે. અને જે આ એક હુક જેવો આકાર આપેલો છે 2 સ્ટીલના ગોળ ટપકાની વચ્ચે છે, એ જે છે એનું માપ 450 આપેલું છે દિવાલથી. ત્યાર પછી છે ક્રોસ સેક્શન ઓફ લિન્ટલ સનશેડ એટ સપોર્ટ, સપોર્ટની માં જે જગ્યા છે સપોર્ટની બાજુમાં એનું ક્રોસ સેક્શન લીધું છે, એની અંદર કેવી રીતે આવે એમાં દર્શાવેલું છે. તો એની અંદર ટોપમાં જે છે હેંગર રોડ છે એ 2 નંગના 10 mm ના સળિયા નાખેલા છે, નીચે બોટમની અંદર છે તો બોટમની અંદર મેઇન રેન્ફોર્સમેન્ટનું છે 12 mm ના 3 સળિયા છે, અને બાકીની જે છે એ સ્ટીરપ છે એ 8 mm ના ડાયાની છે, અને 175 mm સેન્ટર ટુ સેન્ટર એનું માપ છે. અગાઉમાં જે ક્રોસ સેક્શન હતું એની જ રીતે દિવાલની બાજુમાં જે છજ્જું છે એની થિકનેસ 100ની છે, અને છેડા ભાઈ પહોંચતા 50ની થિકનેસ થઈ જાય છે. આની અંદર પણ ઓલામાં દર્શાવ્યું પ્રમાણે મેઇન રેન્ફોર્સમેન્ટ છે એ 10 mm નો સળિયો છે, 460 સેન્ટર ટુ સેન્ટર એનું માપ છે. ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન બાર છે એ પણ અહીંયા 8 mm નું ડાયા છે, અને 300 mm સેન્ટર ટુ સેન્ટર એનું માપ છે. છજ્જાની જે પહોળાઈ છે એ એઝ ઇટ ઇઝ અગાઉની જે છે એ પ્રમાણે 900ની છે, અને જે હુક જે મારેલો છે એનું માપ છે 450 અંતર દિવાલથી. ઓકે, તો આપણું આ થઈ ગયો
प्लान ऑफ लिंटल अने सनसेड अने एना क्रॉस सेक्शन। तो आ लेसन नी अंदर बस आपणे आटलू ज हतुं, बाकी ड्रॉइंग दोरवानुं तो तमने ड्रॉइंग शीट में पण आवडे छे अने ऑटोकेड नी अंदर पण आपणे अगाउना जे विडियो बनाव्या छे ई प्रमाणे तमे दोरी शको छो। थैंक यू।